नमस्कार विद्यार्थी मित्रों, आजना आपना ऑनलाइन लेक्चर में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 9 विज्ञान विषय प्रकरण 7 सजीवों में विविधता प्रकरण अभ्यास करीशू, जेमा आज आपनो मुद्दो है वनस्पति सृष्टिनु वर्गीकरण। तो चलो अपने आ मुद्दा अभ्यास करिए। हवे मित्रों, बात करिए अनावृत बीजधारी वनस्पति, जेने आपणे जिम्नोस्पर्म पण कहीए छीए। हवे अहींया आ जे जिम्नोस्पर्म छे ते ग्रीक शब्द छे। आ ग्रीक शब्दनो अर्थ थाय छे, पहेला तो जिम्नो अने त्यारबाद स्पर्म, એટલે કે સ્પર્મા। હવે જીમનો એટલે અનાવૃત એટલે શું? જેની ઉપર આવરણ ન હોય તેવું, એટલે કે નગ્ન। અને સ્પર્મ એટલે શું? બીજ। તો એમ કહી શકાય એવું બીજ કે તે જેની ઉપર આવરણ ન હોય તેવા બીજ ધરાવતી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ। આમ જિમ્નોસ્પર્મ શબ્દ એ ગ્રીક શબ્દ છે। આગળ વાત કરીએ તો જે અનાવૃત બીજધારી વનસ્પતિ હોય છે એ સામાન્ય બહુવર્ષાયુ, મતલબ કે લાંબુ જીવન જીવે છે ઘણા બધા વર્ષ સુધી। ત્યારબાદ છે સદાબહાર, એટલે કે મિત્રો આ જે વનસ્પતિ છે તે હંમેશા કેવી રહે છે? સદાબહાર, મતલબ કે તે સુકાતી નથી, લીલી જ રહે છે। એટલે કે એના જીવનકાળ દરમિયાન એ કેવી રહે છે? લીલી। ત્યારબાદ છેલ્લે કહીએ કે તે કાષ્ટીય વનસ્પતિ છે। બરાબર, આપણે અત્યાર સુધી જે વનસ્પતિ જોઈ, ત્રણ પ્રકાર જોયા ક્રિપ્ટોગેમના, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, એમાં આપણે ક્યાંય એવું નહોતું કીધું કાષ્ટીય વનસ્પતિ છે। તે ફક્ત ચોક્કસ દેહ કે જે વિભાજિત હોય કે ન હોય એની જ બનેલી વનસ્પતિ હતી। જ્યારે આ પહેલી વનસ્પતિનો પ્રકાર એવો આવ્યો કે જે કેવી છે? કાષ્ટીય। ત્યારબાદ બધી વનસ્પતિ કેવી હશે? કાષ્ટીય। હવે ફરીથી કે જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે બહુવર્ષાયુ છે, સદાબહાર છે, કાષ્ટીય વનસ્પતિ છે, જેના ઉદાહરણ છે પાઇનસ। પહેલું ઉદાહરણ છે પાઇનસ, બીજું ઉદાહરણ છે સાયકસ। મિત્રો, આકૃતિમાં જ્યારે તમે જોશો તો જે આ વનસ્પતિઓના ફળ છે એ ફળના બીજ બહાર જ હશે, મતલબ કે એની ઉપર ફળ જેવું આવરણ આવેલું હશે નહીં। હવે મિત્રો, વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિની। આવૃત બીજધારી વનસ્પતિને આપણે કહીએ છીએ એન્જિયોસ્પર્મ। એન્જિયો એટલે શું? આવૃત। જ્યારે સ્પર્મ એટલે શું? બીજ। આમ એવા બીજ કે જે ફળ દ્વારા આવૃત છે, અથવા તો એવા બીજ કે જે આવરણયુક્ત છે તેવા બીજ ધરાવતી વનસ્પતિને અહીંયા આપણે કેવી કહીશું? આવૃત બીજધારી વનસ્પતિ। બરાબર, આ ફેનેરોગેમનો એટલે કે સપુષ્પી વનસ્પતિનો બીજો પ્રકાર છે। હવે આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એની વાત કરીએ, પહેલાં તો બીજ ધરાવે છે। આ બીજ હોય છે બીજાશયમાં રક્ષાયેલું હોય છે। બીજ ક્યાં રક્ષાયેલું? બીજાશયમાં। આ બીજાશયની અંદર, એટલે કે એક રીતે ભ્રૂણમાં જે બીજાશય હોય છે એમાં બીજ હોય છે। આ ભ્રૂણની અંદર જે સંચિત ખોરાક હોય છે એ સંચિત ખોરાક જ્યારે બીજનું આપણે અંકુરણ કરીએ છીએ ને, એ સમયે તેના વિકાસ માટે સહાયરૂપ થાય છે। હવે બીજની વાત કરીએ તો બીજ જે ભ્રૂણમાં રક્ષાયેલો હોય છે તે ભ્રૂણ સામાન્ય રીતે ફળનું બનેલું હોય છે। શેનું બનેલું હોય છે? આજે અથવા તો આપણે એમ કહીએ કે બીજ એ શેમાં રક્ષાયેલો હોય છે? ફળ।
ફળમાં રક્ષાયેલો હોય છે, મતલબ ફળ દ્વારા આવૃત હોય છે. હવે બીજનું જે ભ્રૂણ હોય છે તેમાં ભ્રૂણમાં બે બીજપત્રો આવેલા હોય છે. અને આપણે બીજપત્રો એટલા માટે કહીએ છીએ કે જ્યારે બીજનું અંકુરણ થાય છે, તે અંકુરણ થઈ તેનો વિકાસ થાય ત્યારે જે ભ્રૂણની અંદર જે બીજપત્રો હોય છે ને એ લીલા રંગના બને છે. કેવા રંગના બને છે? લીલા રંગના બને છે. તેથી આપણે તેને બીજપત્રો કહીએ છીએ. તો ભ્રૂણમાં જે આવૃત બીજધારી વનસ્પતિ હોય છે એના ભ્રૂણમાં બીજ આવેલો હોય છે. બીજને અંદર બે બીજપત્રો જોવા મળે છે. આ બે બીજપત્રોને આધારે પાછા આવૃત બીજધારી વનસ્પતિના બે પ્રકાર પડે છે, જેમાં પહેલો પ્રકાર છે એકદળી વનસ્પતિ. અહીંયા તમે જોઈ શકો છો એકદળી વનસ્પતિ, અને બીજી છે દ્વિદળી વનસ્પતિ. હવે એકદળી વનસ્પતિ એટલે શું? એવી વનસ્પતિ કે જે ફક્ત ભ્રૂણમાં એક જ બીજપત્ર ધરાવે, મતલબ કે જેના ભ્રૂણમાં અથવા બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય તેને, એક જ બીજપત્ર ધરાવતી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહે છે. જ્યારે દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો બે બીજપત્ર ધરાવતી હોય તેને આપણે દ્વિદળી વનસ્પતિ કહીએ છીએ. હવે આપણે સામાન્ય રીતે ઓળખવી હોય તો કોઈ પણ તમે વનસ્પતિના બીજ લેશો અને તેને પાણીમાં પલાળશો અને પછી એને તોડશો, તો જો એના બે ભાગ થાય તો એ દ્વિદળી વનસ્પતિ હશે, અને જો ન થાય તો એકદળી વનસ્પતિ હશે. તો આ પરથી આપણે કહી શકીએ કે એકદળી વનસ્પતિના ઉદાહરણ કયા છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ ઘઉં છે, બાજરી છે, જુવાર છે, કે પછી ચોખા છે. એટલે કે ટૂંકમાં આપણે જે અનાજના નામ લીધા એ બધા કેવા છે? એકદળી. સમજો, એકદળીના ઉદાહરણ શું છે? બધા અનાજ આવે છે. જુઓ તમે ખ્યાલ આવે તો કયા અનાજ? તો ઘઉં છે, પછી બાજરી છે, પછી છે ચોખા છે. આ રીતે ઘણા ઉદાહરણ તમે, જુવાર છે, આ રીતે તમે ઘણા ઉદાહરણ અનાજના લઈ શકો છો, રાગી છે. હવે તમે આ બધા અનાજ જોયા હશે તો એના પાક તમે જુઓ છો ત્યારે એના પણમાં તમે જોશો કે જે પણ હોય છે આ રીતે હોય છે, અને પણની અંદર આ રીતે શિરા વિન્યાસ જોવા મળે છે, જેને આપણે સમાંતર શિરા વિન્યાસ કહીએ છીએ. આમ એકદળી વનસ્પતિના જે પણ હોય છે એ સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે. જ્યારે એના મૂળ કેવા હોય છે, તો મૂળની વાત કરીએ તો જ્યારે તમે ખેતરમાં જાઓ ને તો તમે જોશો કે જે એકદળી વનસ્પતિનો તમે છોડ જમીનમાંથી તોડશો તો તેના મૂળ કંઈક આ રીતના હશે. મકાઈના મૂળ તો બહાર તમે જોઈ પણ શકતા હો છો, જે કેવા હોય છે? અસ્થાયી. બરાબર. આ જે મૂળ હોય છે આ પ્રકારના હોય તેવા મૂળ તંત્રને આપણે તંતુમય, કેવું? તંતુમય મૂળતંત્ર કહીએ છીએ. તો આમ એકદળી વનસ્પતિના જે મૂળ હોય છે તેવા, તે કેવા હોય છે? તંતુમય મૂળતંત્ર ધરાવે છે. મિત્રો, એકદળીમાં આપણે કહ્યું કે એક જ બીજપત્ર ધરાવતા હોય તેને આપણે એકદળી વનસ્પતિ કહીએ છીએ. તેના ઉદાહરણમાં લીધો બધા અનાજ, ઘઉં, બાજરી, ચોખા, જુવાર. હવે આ વનસ્પતિના પણ કેવા હોય? સમાંતર શિરાવિન્યાસ ધરાવતા હોય. મૂળ કેવા હોય? તંતુમય મૂળ હોય છે. હવે દ્વિદળીની વાત કરીએ તો એક એના જે બીજ હોય છે તે બે બીજપત્ર ધરાવે છે, મતલબ એના બીજના બે ભાગ થતા હશે. તો તેમાં વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણે, તમે જાણતા હો તો કઠોળ અને તેલીબિયા લઈ શકો છો. કઠોળની વાત કરીએ તો અહીંયા ઉદાહરણ તરીકે
ઉદાહરણ તરીકે છે કઠોળ, ચણા. અત્યારે તમે શિયાળામાં ખાતા જ હશો ચણા. ચણા તમે જ્યારે તોડો છો ત્યારે એના બે ભાગ પડતા હશે. ત્યારબાદ છે મગ, ત્યારબાદ છે મઠ, તુવેર, ચોળા. આમ ઘણા ઉદાહરણો તમે આપી શકો છો કઠોળ, બરાબર. એ રીતે તેલીબિયાની વાત કરીએ તો અત્યારે તમને સામાન્ય રીતે ખેતરમાં મળી રહેશે એવા છે તેલીબિયા, એરંડા. ત્યારબાદ છે રાઈ. આ બધાના બીજ જ્યારે તમે અંદરથી તોડો છો ત્યારે એના બે ભાગ પડતા હશે. તો આમ સામાન્ય રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક દળીની વાત થતી હોય તો અનાજના ઉદાહરણ લખવાના, અને દ્વિદળીની વાત થતી હોય તો કઠોળ અને તેલીબિયાના નામ લખી દેવાના. હવે તેના પણની વાત કરીએ તો જે આપણે દ્વિદળીની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિના પણ કંઈક આ રીતના હોય છે, અને એમાં શિરાવિન્યાસ જાળી જેવો હોય. કેવો હોય? જાળી જેવો, એટલે કે ઝાલાકાર. સમજો આ રીતે. આમ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતો હોય તેવા પણ ધરાવે છે. તો આમ દ્વિદળી વનસ્પતિના શિરાવિન્યાસ કેવો હશે? ઝાલાકાર, મતલબ કે જાળીયાકાર. ચલો, તેનું મૂળતંત્ર કેવું હશે? તો જે દ્વિદળી વનસ્પતિના મૂળ હોય છે તે સોટીમય મૂળતંત્ર ધરાવે. કેમ સોટીમય કહે છે એને? કારણ કે તેની વચ્ચે એક સોટી જેવું એક મૂળ આવેલું હોય અને આજુબાજુ નાના મૂળ રોમ આ રીતે વિકસિત થાય. તો આમ સોટી જેવી રચના ધરાવતું હોવાથી આ મૂળતંત્રને કેવું મૂળતંત્ર કહેવાય? સોટીમય. મિત્રો, આપણે એકદળી અને દ્વિદળી વનસ્પતિના પણ અને મૂળની વાત તો કરી લીધી, પરંતુ પુષ્પની વાત રહી ગઈ છે. તો એકદળી વનસ્પતિના જે પુષ્પ હોય છે તે ત્રિઅવયવી હોય છે. કેટલા અવયવી? ત્રણ અવયવી. એકદળી વનસ્પતિના પુષ્પ કેવા હોય છે? અહીંયા લખું છું, ત્રિઅવયવી. દ્વિદળી વનસ્પતિ છે તેના પુષ્પની વાત કરીએ તો તે કેવા હશે? પંચ અવયવી. મિત્રો, અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ પૂર્ણ થાય છે, અને આવતા લેક્ચરમાં આપણે એક નવા પોઈન્ટ સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી આવજો મિત્રો. અસ્તુ.